માંડવીના ઘોડાવાડી ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે યુનિટ રનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ગામના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગામમાં એકતા જળવાઈ રહે તે હેતુ સાથે યુનિટ રન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 145મી સરદાર જયંતિ છે ત્યારે સરદાર જયંતિને લઈ વિવિધ સ્તરો પર અલગ અલગ પ્રકારોના કાર્યક્રમો યોજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માંડવી તાલુકાના ઘોડાવાડી ગામ ખાતે પણ યુનિટી રન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખા ગામના યુવા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ગામમાં એકતા જળવાઈ રહે, ગામના લોકો હરીમરીને રહી શકે તેવા ઉદ્દેશ સાથે દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ કેટેગરીની દોડ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 5 કિલોમીટરની દોડ સ્પર્ધામાં 10 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે સ્પર્ધામાં વિજેતા યુવાઓને ઇનામ આપી આવકારવામાં આવ્યા હતા. ગામના લોકોએ એકતા સાથે રહેવાના સંકલ્પ સાથે દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે દોડ સ્પર્ધા કાર્યક્રમમાં ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કેટેગરીના યુવક યુવતીઓ માટે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેમાં અંડર 16ના કુલ 28 બાળકો, 16 વર્ષથી ઉપરના 42 ભાઈઓ અને 29 બહેનો સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંડર 16 ભાઈઓમાં 5 કિલોમીટર, 16 વર્ષથી વધુ વયમાં 10 કિલોમીટર બહેનો માટે 5 કિલોમીટર દોડનું આયોજન કરાયું હતું અને દરેકમાં 3-3 વિજેતા પણ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મેડલ આપવામાં આવ્યા હતા. ધર્મેશ પટેલ, ZS TV, માંડવી. મારું નામ પટેલ અંશુએ કુમારી ભગવાનભાઈ છે. ઘોડાવાડી ગામમાં યુનિટી રનની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં હું પ્રથમ નંબર પર આવી છું. ઘોડાવાડી ગામમાં યુવાન ભાઈઓ દ્વારા ઘોડાવાડી યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે. હું એવી આશા એકતા ઘોડાવાડી ગામની એકતા માટે આયોજન કરવામાં આવેલું છે, જે વર્ષો વર્ષ